विषय अर्थशास्त्र प्रकरण में मूल ख्याल अगौना वीडियो आप मूलभूत ख्यालों मूल्य किंमत वस्तु सेवा संपत्ति कल्याण एना विषे जी गया उत्पादन साधनों जी गया जमीन मूड़ी श्रम नियोजन बराबर तो भारत की अंदर के विश्व की अंदर के कोई पण अर्थतंत्र की अंदर आ बधी बाबत जोवा मळे छे साथे साथे बीजी एक बाबत जोवा मळे छे शुं के कोई पण अर्थतंत्र होय ए कोई दिवस अमुक समय एकदम स्थिर चालतुं होतुं नथी अर्थतंत्रमां हमेशा फेरफारो आया करता जेम कहेवाय छे जेवी रीते मानव जीवन में पण परिवर्तन आया करता हो समाज में पण परिवर्तन आया करता हो तेवी ज रीते अर्थतंत्र में पण परिवर्तन आया करता हो ए परिवर्तन एने आपणे असंतुलन उथल पाथल प्रकार परिवर्तन तरीके ओळखे कोई पण देश नु अर्थतंत्र होय विकसित देश होय अल्प विकसित देश होय गरीब देश होय के धनिक देश होय के महासत्ता कोई पण देश नी अंदर अर्थतंत्र हमेशा एक धारी चालतो होतो नथी अर्थतंत्र में हमेशा परिवर्तन आया करता घना प्रकार की असंतुलाओ सर्जाया करती हो घना प्रकार की उथल पाथल सर्जाया करती हो आ बदा तबक्का ने एक व्यापार चक्र तरीके ओळखवामां आवे छे ए उथल पाथल असंतुलन क्या प्रकार की हो क्या प्रकार परिवर्तन आता हो आप जो व्यापार चक्र अलग अलग प्रकार परिवर्तन आ करता हो तो एम पहलू परिवर्तन है कि आकस्मिक आर्थिक परिवर्तन आकस्मिक एटले शुं अचानक कोई घटना बने एने कहेवाय छे आकस्मिक घटनाओ तो अहीं आगळ समाज होय मानवी होय के अर्थतंत्र होय के दरेक जग्याए अकस्माते कोई पण घटना बनी सके मानव जीवन में बने असर तो मानवी पर असर करे समाज में बने असर तो समाज में रहेली व्यक्ति पर असर करे अहीं अर्थतंत्र की अंदर आवी कोई घटनाओ बने जी अर्थतंत्र ने असर करे दाखला तरीके अत्यारे आपणे जोईए तो वर्तमान समय की अंदर कोरोना नामनी महामारी चाली रही है तो एनी मानव जीवन पर असर थई छे समाज पर पण असर थई अने अर्थतंत्र पर तो घणी बधी मोटी असर थई छे कितली मोटी असर थई छे
આખું માનવ જીવન તરસ નહસ થઈ ગયું છે. હાલની તારીખે 1.25 કરોડ લોકો એ મહામારીથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકોના જાન ગયા છે. એટલે કે આની કેટલી મોટી અસર થઈ છે એ આકસ્મિક છે. અર્થતંત્રમાં લોકડાઉનની પરિસ્થિતિને કારણે ઘણું ઉત્પાદન બંધ થયું, ઘણી કંપનીઓ બંધ થઈ છે, ઉત્પાદિત એકમો બંધ થયા છે. તેને કારણે દેશની રાષ્ટ્રીય આવકમાં કેટલો બધો ઘટાડો થયો છે. અર્થતંત્ર આખું ખોરવાઈ ગયું છે. અર્થતંત્ર ખોરવાયાની સાથે સાથે માનવ જીવન ખોરવાઈ ગયું છે. અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો તો માનવ જીવનમાં લોકોની આવકમાં પણ ઘટાડો થયો છે. રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો એ સીધી સીધી અસર વ્યક્તિની આવક પર થતી હોય છે. રાષ્ટ્રની આવક ઘટે એટલે વ્યક્તિની આવક ઘટે છે, અને વ્યક્તિની આવક ઘટે એટલે રાષ્ટ્રની આવક ઘટે છે. તો અહીં આવી પરિસ્થિતિમાં વ્યક્તિમાં તો ફેરફાર જોવો છે. તો આકસ્મિક મહામારીની વાત કરી કે વાવાઝોડું આવવું, અચાનક પૂર આવવું, દુષ્કાળ પડવો, ભૂકંપ આવવો, સુનામી આવવું, આ બધી જે ઘટનાઓ છે એ આકસ્મિક આવતી હોય છે. દર વર્ષે આવતી હોય છે એવું નથી. અને આમાં પાછું એવું પણ થાય કે અમુક પ્રદેશમાં પણ આની અસર વધારે જોવા મળે છે, અમુક પ્રદેશમાં આની અસર ઓછી જોવા મળે છે કે નથી જોવા મળતી. કે દાખલા તરીકે આસામ છે, તો આસામની અંદર દર વર્ષે પૂર આવતું હોય છે. એની સામે કેટલાક બાકીના જે પ્રદેશો છે ત્યાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોતી નથી. એટલે કે દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ જોવા મળતી નથી. આ જે આકસ્મિક ઘટનાઓ બને છે એની સીધી સીધી અસર દેશના અર્થતંત્ર પર પડે છે. અને દેશનું વ્યાપાર ચક્ર ખોરવાઈ જાય છે. અને એ પછી સુધરતા અમુક આકસ્મિક ઘટનાઓ દ્વારા કેટલીક વખત અર્થતંત્રમાં લાંબા ગાળે એ સુધરતું જોવા મળે છે. તો આવી રીતે આકસ્મિક કોઈ ઘટનાઓને કારણે થઈને દેશના અર્થતંત્ર પર ઘણી બધી મોટી અસરો થતી જોવા મળે છે. બીજું છે મોસમી આર્થિક પરિવર્તન. મોસમી આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન એટલે શું? ઋતુગત. ભારતમાં 3 ઋતુ આવી છે, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. તો આ 3 ઋતુ અનુસાર અલગ અલગ પ્રકારની વસ્તુઓની માંગ થતી તે અનુસાર તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. અને તે મુજબ અર્થતંત્રની અંદર અસર થતી જોવા મળે છે. શિયાળાની અંદર ગરમ કપડાની માંગ હોય તો એનું ઉત્પાદન એ સમય વધારે હોય. એમાં કેટલીક વખત એવું બને કે અમુક મોસમની અંદર કદાચ ઋતુ પ્રમાણે વધારે અસર ન થાય કે વધારે ઊંડી ના પડે, તેવા સમયે માંગ ઓછી હોય. અને માંગ ઓછી હોય એટલે ઉત્પાદન પણ ઓછું થાય. અને ઉત્પાદન ઓછું થાય એટલે ચોમાસુ અને ઉનાળામાં જોવા મળે છે. અહીં જે કઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે
કે ઋતુગત અનુસાર જે તે વસ્તુની માંગ હોય તે પ્રમાણે ઉત્પાદન થાય છે અને એ સમય દરમિયાન જ્યારે કોઈ ઋતુ ફેલ જાય છે નિષ્ફળ જાય છે તે સમયે તે વસ્તુની માંગમાં ફેરફાર થવાથી અર્થતંત્રમાં પણ ફેરફાર થાય છે તેથી તેને મોસમી આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે આ ઋતુગત પરિવર્તન પણ અર્થતંત્રને અસર કરે છે કારણ કે વ્યક્તિની માંગને આધારે અર્થતંત્ર ચાલે છે જે પ્રકારે વ્યક્તિની માંગ હોય તે પ્રમાણે વસ્તુનું ઉત્પાદન થાય તો અહીં મોસમી આર્થિક પરિવર્તન પણ વ્યાપાર ચક્રને અસર કરતું જોવા મળે છે ત્યારબાદ દીર્ઘકાલીન દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન એટલે શું કોઈ ચોક્કસ દિશામાં લાંબા ગાળા સુધી ફેરફારો થયા કરે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આગળ જે પરિવર્તન આવે છે એમાં ખાસ વસ્તુ એ છે કોઈ ચોક્કસ દિશાની અંદર આપણે જોઈ રહ્યા છીએ આપણે કે ભારતમાં વ્યવસાયિક માળખાને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક પ્રાથમિક માળખું જેમાં ખેતી પશુપાલન નો સમાવેશ થાય છે બીજું દ્વિતીય માળખું જેની અંદર ઉદ્યોગનો સમાવેશ થાય છે ત્રીજું માળખું સેવાકીય જેમાં સેવાનો સમાવેશ થાય છે તો અહીં આ વ્યવસાયિક માળખાની અંદર આ રોજગારીના સ્ત્રોતો થયા ખેતી ઉદ્યોગ અને સેવા તો અહીં આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે દેશ આઝાદ થયો તે શરૂઆતની અમુક યોજનાઓની અંદર શરૂઆતમાં ખાસ કરીને ખેતી ક્ષેત્રે પર થોડું વધારે ધ્યાન આપવામાં આવતું હતું કે જેથી કરીને ઉત્પાદન વધતું જાય પરંતુ આપણે ખેતી ક્ષેત્રે સ્વનિર્ભર થઈ ગયા ત્યારબાદ અમુક યોજનાઓથી ઉદ્યોગ ક્ષેત્ર અને સેવાકીય ક્ષેત્રને વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે તો અહીં આગળ આ બે ક્ષેત્ર દ્વારા જે કોઈ પણ સવલતો અર્થતંત્ર પાસે કે સરકાર પાસે માંગવામાં આવે છે તે સવલતોને પહેલા પૂરી કરવામાં આવે છે અને ખેતી ક્ષેત્ર દ્વારા એટલે કે પ્રાથમિક ક્ષેત્ર દ્વારા જે સવલતો માંગવામાં આવે છે તેને પછી પૂરી કરવામાં આવે છે તો અહીં આપણે એક ચોક્કસ દિશા ધરાવે છે કે ઔદ્યોગિક પરિવર્તન તો આપણી રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીમાં ખેતી ક્ષેત્રનો કે પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે અને ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રનો ફાળો વધતો જાય છે તો એ ચોક્કસ દિશા થઈ કે હવે આપણે ઔદ્યોગિક ઉત્પાદન વધે
એ પ્રકારના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. કેમ કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધારે છે, એ ચોક્કસ દિશા છે કે એક ઉદ્યોગ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થવો જોઈએ. આ જે પરિવર્તનો છે લાંબા ગાળા સુધીના પરિવર્તનો છે. લાંબા સમય સુધી આપણે આઝાદ થઈને 70 વર્ષ થયા, તો 70 વર્ષમાં જેટલું આપણે ખેતી ક્ષેત્ર જેટલું ધ્યાન નહોતું આપ્યું, એનાથી વધારે ઉદ્યોગ ક્ષેત્ર પર ધ્યાન આપવામાં આવે છે. તો અહીં ઔદ્યોગિક ક્ષેત્રના પરિવર્તનો જે લાંબા સમયથી ચાલી રહ્યા છે અને એની ઉપર સરકાર વધારે ધ્યાન આપી રહી છે, તો તેવા પરિવર્તનોને આપણે દીર્ઘકાલીન પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ત્યારબાદ ચક્રવત આર્થિક પરિવર્તન. ચક્ર ચક્રવત પરિવર્તન ઉર્ધ્વગામી અને અધોગામી. ચક્ર હંમેશા ફરી, ગોળો ચક્ર હંમેશા ફર્યા કરે છે. અહીં અર્થતંત્રની અંદર પણ વ્યાપાર ચક્રનો, વ્યાપાર ચક્ર છે એનું જ એક નામ પરિવર્તન કહે છે, ચક્રવત આર્થિક પરિવર્તન. તો અહીંયા આગળ મેં આગળ કીધું પ્રમાણે અર્થતંત્ર માટે કે માનવ જીવન માટે કે સમાજ માટે હંમેશા સ્થિર રહે તેવું બનતું નથી. માનવ જીવન અને સમાજમાં નિત નવા પરિવર્તનો આવ્યા કરે છે અને એના જ આધારે સમાજની અંદર અર્થતંત્રમાં, અર્થતંત્રને જોઈએ કે એક સમયે ઉર્ધ્વગામી પરિવર્તન હોય અને એક સમયે અધોગામી પરિવર્તન હોય. ઉર્ધ્વગામી અને અધોગામી એને આપણે બીજી ભાષામાં કહી શકીએ તો સારા પરિવર્તનો અને ખરાબ પરિવર્તન. જે સમયે સારા પરિવર્તન એટલે કે બજારમાં જે તે વસ્તુની માંગમાં વધારો થયા કરતા હોય એને આપણે સારા પરિવર્તનો તરીકે ઓળખીએ છીએ. અને અમુક સમય એવો આવતો હોય છે કે જેથી કરીને અમુક વસ્તુની માંગમાં અગાઉ કરતા ઘટાડો થયા કરતો હોય છે. એટલે બે વસ્તુ હોય છે, સારી વસ્તુ પણ હોય અને ખરાબ વસ્તુ પણ, કારણ કે એક સમય હંમેશા સરખો રહેતો હોતો નથી. વિકાસ માટે ઉર્ધ્વગામી અને અધોગામી વલણો હંમેશા અર્થતંત્રની અંદર ચાલ્યા કરતા હોય છે. આ વલણો દ્વારા અર્થતંત્રની અંદર ઘણા પરિવર્તનો સર્જાય છે. કેટલાક વલણો દ્વારા અર્થતંત્રમાં સારી અસર ઉદભવે છે અને કેટલાક વલણો દ્વારા અર્થતંત્રમાં
ખરાબ અસરો પણ થાય છે, એટલે નુકસાનનો તબક્કો પણ થાય છે. એટલે અહીં દરેક બાબતો અર્થતંત્રમાં આવી શકે છે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એવી જ રીતે આપણે કીધું છે કે બજારમાં રૂપિયો હંમેશા ચાલતો રહેવો જોઈએ તો જ અર્થતંત્ર ચાલે. એનું આપણી પાસે તાજું ઉદાહરણ છે લોકડાઉનની પરિસ્થિતિ. તો અહીં લોકડાઉનની પરિસ્થિતિ ઉદભવી તે સમયે રૂપિયો એક જગ્યાએ ઉભરી ગયો, કે એકમોની અંદર ઉત્પાદન થતું હતું નહીં, ઉત્પાદિત એકમો બંધ હતા. અહીં ઉત્પાદિત એકમો બંધ હતા એટલે ઉત્પાદન બંધ હતું, અને ઉત્પાદન બંધ હતું એટલે વસ્તુનું વેચાણ નથી થતું. ઇવન આપણે કહીએ કે સમાજમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ હતી, સમાજમાં પણ લોકો ઘરની અંદર હતા, પોતાની અમુક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ તે મેળવી શકતા હતા. તો આ જે પરિસ્થિતિ હતી એ વખતે અર્થતંત્રની અંદર રૂપિયો ફરતો હતો નહીં, તેને કારણે અર્થતંત્રની અંદર અધોગામી પરિવર્તનો આવ્યા છે. અને આ અધોગામી પરિવર્તનોને કારણે ક્યારે અર્થતંત્ર સુધી શકે એ કહી શકાતું હોતું નથી. તો આવી રીતે વ્યાપાર ચક્રની અંદર જે પરિવર્તનો આયા કરતા હોય છે, જે કેટલાક પરિવર્તનો એ ઉદ્યોગને અર્થતંત્રને આગળ લઈ જતું હોય છે, અને કેટલાક પરિવર્તનો એ અર્થતંત્રને સ્થિર કરતા હોય છે, અને કેટલાક પરિવર્તનો એ અર્થતંત્રને પાછળ લઈ જતું હોય છે. અહીંયા આગળ એક વસ્તુ છે કે ભારત કે વિશ્વ હોય, કોઈ પણ અર્થતંત્રની અંદર પરિવર્તનો તો આવવાના જ છે. પરિવર્તન વગર અર્થતંત્ર ચાલી શકે નહીં. આ પરિવર્તનથી ઉદ્યોગની અંદર અર્થતંત્રની અંદર તેજીની પરિસ્થિતિ પણ ચાલી શકે છે, મંદીની પરિસ્થિતિ પણ ચાલી શકે છે, એ બંને પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે. એટલે વ્યાપાર ચક્રની અંદર આ જે બધા પરિવર્તનો આવી રહ્યા છે, આર્થિક પરિવર્તન, એના દ્વારા વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપવામાં આવેલી છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આગળના વિડીયોમાં જોઈશું, આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો આજનું તમારું હોમવર્ક છે આ વ્યાપાર ચક્રના આર્થિક પરિવર્તનો તૈયાર કરવા. શું આટલું તમારું હોમવર્ક? વ્યાપાર ચક્રના આર્થિક પરિવર્તનો તૈયાર કરવા. જોઈ લો એકવાર.